ગુજરાત રાજ્યમાં સરકાર કોઈ પણ હોય દરેક સરકારી કામમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે. હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર દરેક શહેરમાં સામે આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા અનેક વિકાસના કામો હાથ ધરાતા હોય છે, પરંતુ જે તે કોન્ટ્રાક્ટરને આ વિકાસના કામો દેવામાં આવતા તેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, જેના લીધે સરકારી ખર્ચે બનાવેલું કામ વર્ષો સુધી ટકવું જોઈએ તેમ માત્ર થોડા મહિનામાં જ નષ્ટ થઈ જાય છે. જ્યારે ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં પણ છેલ્લા 6 મહિનાથી ખુલ્લી ગટરનું કામ ચાલુ છે, જે ગટરનું કામ કોકરગાયની ગતિએ કરવાને લીધે અહીંના સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. વળી રહીશોનો આક્ષેપ છે કે અહીં કામમાં ખૂબ જ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેમાં સરકારી ધારા ધોરણ મુજબ ગટરના કામમાં વપરાશ કરતા લોખંડના સળિયા અને બીજી સામગ્રી ખૂબ જ હલકી ગુણવત્તાવાળી વપરાશ થાય છે. સાથે સરકારી નિયમ અનુસાર ગટરના કામમાં ઉપયોગ કરાતા સેન્ટિંગના લોખંડ સળિયા અને જાણે જોઈને નિયમનું ઉલ્લંઘન કરાય તે રીતે ગોઠવવામાં આવે છે, જેને લીધે મોટા પ્રમાણમાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર આચરી ખૂબ જ ઓછી કિંમતે ગટરનું તકલાદી કામ કરવામાં આવે છે, જેથી અહીંના સ્થાનિક રહીશો સરકારના વિકાસના કામ માટે છેલ્લા 6 મહિનાથી હાલાકી ભોગવી રહ્યા છે. છતાં કોન્ટ્રાક્ટર દ્વારા જેવું તેવું કામ કરી ગટરના કામમાં ભ્રષ્ટાચાર આચરવાને લીધે બનાવેલ ગટર ફરી થોડા દિવસમાં તૂટી પડશે અને રહીશોની હાલત માત્ર થોડા દિવસ માટે સારી રહી ફરી પાછી હાલાકી ભોગવવી ન પડે, તેથી કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના કામમાં આચરાતો ભ્રષ્ટાચાર રોકવા ઉત્તરીય રજૂઆત કરી અહીંના સ્થાનિક રહીશો દ્વારા તુરંત કાર્યવાહીની માંગ કરાય છે અને આવા ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટરોનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધ્રાંગધ્રા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 અમદાવાદથી હિંમતનગર રાજસ્થાન તરફ જતા માર્ગ ઉપર હોળી ધૂળેટીના તહેવારને લઈને તહેવાર મનાવવા જતા રાજસ્થાની મુસાફરો જીવના જોખમે પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર રાજસ્થાનીઓ
હોળી ધૂળેટીના તહેવારને લઈને તહેવાર મનાવવા જતા રાજસ્થાનના મુસાફરો હાલ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર પોતાના જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડે છે. તો ખાનગી વાહન ચાલકો પણ કમાવાની લહાઈમાં લક્ઝરી ચાલકો તથા જીપ ચાલકો વાહનની અંદર તો મુસાફરોને ઘેટા બકાની જેમ ઠોસી ઠોસીને ભરે છે, પણ જીપ તથા લક્ઝરીની છત ઉપર પણ સામાન તથા સામાનની ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવે છે. તો હાલ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર નાના મોટા વાહનો હાલ જોવા મળી રહ્યા છે. તો જેવી જવાબદારી છે, તંત્ર હાલ મૌન વ્રત ધારણ કર્યું છે અને માત્ર ઔપચારિકતા પૂરતું જ નજર રાખી રહ્યું છે અને થોડાક વજન પડતા હાલ તો પ્રેક્ષક બની નિહાળી રહ્યું છે. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. અઢી વર્ષ માટે નવા ચેરમેન લઈને ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એસબી ચૌહાણની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદના ઉમેદવાર માટે માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા અન્ય કોઈ ઉમેદવાર ના હોવાથી તથા ભોગીલાલ પટેલ દ્વારા રાજેશભાઈ પટેલના નામની દરખાસ્ત કરતા અને અલ્પેશભાઈ પટેલ દ્વારા ટેકો જાહેર કરાતા ચૂંટણી અધિકારી દ્વારા રાજેશકુમાર મણીલાલ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો નવા ચેરમેન પદે રાજેશકુમાર જાહેર થતા સાથી ડિરેક્ટરો દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તો સેક્રેટરી શૈલેષભાઈ પટેલ, રણજીતસિંહ, કાળુસિંહ રાઠોડ, રાજુભાઈ શાહ, બિપિનભાઈ સહિત ડિરેક્ટરો સહિત સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. ટ્રાફિક રથનું આગમન. ધોરાજીમાં આજ રોજ સવારે ટ્રાફિક સપ્તાહ 2018 અંતર્ગત ટ્રાફિક રથનું આગમન થયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સપ્તાહ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ આયોજિત ટ્રાફિક રથ ધોરાજીના મુખ્ય માર્ગ પર ફરેલ હતું. આ તકે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા યુવરાજસિંહ અને કે પરમાર સાહેબે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ રથનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને એક્સિડન્ટ ન થાય તે માટે વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો છે. આ તકે ધોરાજી ટ્રાફિક પોલીસના સુરેશભાઈ પટેલ, યુવરાજસિંહ, કે પરમાર, જસ્મીનભાઈ રાવણાણી સહિતના સમગ્ર ટ્રાફિક પોલીસનો સ્ટાફ હાજર રહી લોકોને ટ્રાફિક વિશે સમજણ આપી હતી. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. વડીયામાં કેબલ શાહ પીરની દરગાહ ખાતે આજે ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ. ઉર્ષ દરમિયાન રાત્રિના સમયે ભજન કવાલી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તેમજ બપોરના સમયે ગામના તમામ બટુકોને બટુક ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડીયામાં કેબલ શાહ પીરની દરગાહ ખાતે આજે ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ. ઉર્ષ દરમિયાન રાત્રિના સમયે ભજન કવાલી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા, તેમજ બપોરના સમયે ગામના તમામ બટુકોને બટુક ભોજન કરાવ્યું. વડીયાના સુરખપરા વિસ્તારમાં આવેલ ગેબનશા પીરની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની ઉજવણી કરવામાં આવે, જેમાં વડીયાની તમામ પ્રાથમિક શાળા અને ગામના તમામ બટુકોને બટુક ભોજન કરાવી ધન્યતા અનુભવી. આ તકે વડીયાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી બંને કોમના લોકોએ તન, મન અને ધનથી સહયોગ આપી આ ઉર્ષની ઉજવણી કરેલ હતી. દર ગુરુવારે મુસ્લિમ સમાજની સાથોસાથ વડીયા તેમજ આજુબાજુના ગામના હિન્દુ લોકો પણ દર ગુરુવારે ચાલીને માનતા ઉતારવા ગેબનશા પીરની દરગાહે જાય છે. તો અનેક હિન્દુઓની પણ આસ્થાનું પ્રતિક આ ગેબનશા પીરની દરગાહ છે. તો અમુક હિન્દુ કોમના લોકો દર ગુરુવારે ઉઘાડા પગની માન્યતા રાખી પૂર્ણ કરે છે અને તેને પણ શ્રદ્ધા છે. તેમાં શ્રદ્ધાપૂર્વક સાલો સાલ વાહન માલિકો પોતાના વાહનો સ્કૂલેથી દરગાહ અને દરગાહથી સ્કૂલ સુધી બટુકોના ભોજન સુધી શરૂ રાખે છે, નિસ્વાર્થ શ્રદ્ધાપૂર્વક સેવા આપે છે. પરેશ પરમાર, એબીજી ન્યૂઝ, વડીયા. આજે વડીયા ગેબનશા પીર બાપુનો ઉર્ષ શરીફ નિમિત્તે અમે સમસ્ત ગામના બાળકોનું બટુક ભોજન કરીએ છીએ અને આખા ગામની સ્કૂલ જેટલી છે ત્યાં અમે બાળકોને તેડવા અને મૂકવા જાય છીએ વાહન લઈને.
અને બધો આખો સ્ટાફ અને છોકરા બધા વ્યવસ્થિત અહીંયા આવે છે અને જમે છે અને આખા ગામનો સાથ સહકાર પૂરેપૂરો છે. અને અહીંયા કોમી એકતાનું દર્શન અહીં વડિયા ગેબન ચાપીની દરગાહમાં જોવા મળે છે. અને આ ઉર સમય 20 વર્ષથી અમે આ બધા મળી હળીમળીને કરીએ છીએ સાથે. આમાં હિન્દુ મુસલમાન બધાનો સાથ સહકાર પૂરેપૂરો છે અને બધા વ્યક્તિ અહીંયા આવે છે અને સાથ સહકાર આપે છે. અને અમે 20 વર્ષથી આ ઉર્ષ કરીએ છીએ. અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર આ દરગાહમાં એકતા છે અને અહીંયા ઉર્ષ શરીફ સારી રીતે મનામાં આવે છે. આજે વડિયા ગેબનશા પીર બાપુની દરગાહે ઉર્ષ હોવાથી અને અહીંયા વર્ષો વર્ષ પુરુષ થાય છે અને હું પોતે મારી ગાડી લઈ સ્કૂલના બાળકોને અહીંયા તેડી આવું છું, પ્રસાદ લેવડાવી અને પાછા મૂકી આવું છું અને બધા અહીંયા સાથે મળી પ્રસાદ લે છે. હા, તમે આજે વાહન લઈને આવો છો, આ બાળકોને લઈ આવો છો, મૂકો છો, એનું કોઈ ભાડું લ્યો છો તમે? નહીં, ભાડું કઈ નહીં, એમને આશીર્વાદ ફ્રી. ફ્રી સેવા કરો છો? કેટલા સમયથી આ કરો છો? ઘણા વર્ષો થયા. હા, કઈ ગાડી છે આપની પાસે? ટાટા 1109. ઓકે, બાપુ ની દયા છે, કઈ ઘટતું નથી. દાવનગર દહિત્રા ભગવાન શ્રી મહાવીર જૈન પાત્રપુર અલગધણી ગૌશાળાની મુલાકાતે મુખ્ય દાતા ડાયમંડ કિંગ પ્રકાશભાઈ ગાંધી પરિવારની મુલાકાત લઈ પ્રભાવિત થયેલ. અમરેલી જિલ્લાના દામનગર દહિત્રા ભગવાન શ્રી મહાવીર જૈન પાંજરાપોળ અલગધણી ગૌશાળાની મુલાકાતે મુખ્ય દાતા ડાયમંડ કિંગ પ્રકાશભાઈ ગાંધી પરિવારની મુલાકાત લઈ ગદગદિત થયા. અલગધણી ગૌશાળામાં 500 અબોલ જીવો લાલન પાલન અતિ અદ્યતન પશુ હોસ્પિટલ નિરણ ગોડાઉન પશુ એમ્બ્યુલન્સ સહિત સુંદર ટેકનોલોજી તબીબો ધરાવતી ગૌશાળાની સેવાથી ખુશખુશાલ દાતા પરિવાર. એક વધુ નવી અતિ સુવિધા યુક્ત પશુ એમ્બ્યુલન્સ અને સીસીટીવી કેમેરાથી પૂરા સંકુલને સુરક્ષિત કરવા દાતા તરફથી ભેટ. અલગધણી ગૌશાળા ટ્રસ્ટી મંડળ દ્વારા દાતાનું બહુ માન, અનેકો સેવા પ્રવૃત્તિઓ માટે ઉદાર હાથે સખાવત કરતા ધાનેરાના વણિક ડાયમંડ કિંગ એશિયા જેમ્સના ગાંધીનું ગરિમા પૂર્ણ સન્માન. ખૂબ મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ ગૌસેવકોની વિશાળ હાજરીમાં દહિત્રા ગૌશાળા સંકુલની સેવા વધુ ને વધુ ઉત્તમોત્તમ બનાવવો તેવી ભાવના વ્યક્ત કરેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવેલ. અશોક મળવર, એબીજી ન્યૂઝ, બગસરા. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હિંમતનગર રાજસ્થાન તરફ જતા મહાદુર્ગો હોળી ધૂળેટીના તહેવારને લઈને તહેવાર મનાવવા જતા રાજસ્થાની મુસાફરો જીવના જોખમે પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જોજો, નમસ્કાર.